નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાનના એકમ નંબર 10 હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું મુખ્યત્વે રાસાયણિક પ્રક્રિયાઓ વિશે. આ રાસાયણિક પ્રક્રિયાઓ આપણે હેલો આલ્કેન અને હેલો એરિન એમ બંને પ્રકારના સંયોજનો વિશે અભ્યાસ કરીશું. તો સૌ પ્રથમ આપણે શરૂ કરીએ છીએ હેલો આલ્કેન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ, જે મુખ્યત્વે ત્રણ પ્રકારે જોવા મળે છે. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, વિલોપન પ્રક્રિયાઓ અને ધાતુઓ સાથેની પ્રક્રિયાઓ. હવે વાત કરીએ હેલો એરિન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ વિશે, તો એમાં પણ ત્રણ પ્રકારની પ્રક્રિયાઓ છે. નંબર 1 કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, નંબર 2 ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ અને નંબર 3 ધાતુઓ સાથેની પ્રક્રિયાઓ. તો શરૂ કરીશું આપણે હેલો આલ્કેનની રાસાયણિક પ્રક્રિયાઓથી. એમાં નંબર 1 ઉપર છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. તો એમાં સૌ પ્રથમ આપણે વાત કરીએ કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટલે શું. તો આપણે 11 સાયન્સમાં આનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. વાત કરીએ આ શબ્દને તોડીને કેન્દ્ર અનુરાગી. કેન્દ્ર એટલે પરમાણુનું કેન્દ્ર, જેની આપણે વાત કરવી છે. અનુરાગ એટલે પ્રેમ, એટલે આકર્ષણ. તો અહીંયા હું વાત કરું છું કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક. તો કેન્દ્રમાં ધનવીજભાર હોય, ધનવીજભાર તરફ આકર્ષણ કોનું હોય? તમે જવાબ આપશો સાહેબ ઋણવીજભારનું. તો ટૂંકમાં કહી દઉં, એવા સ્પીસીઝ, એવા પ્રક્રિયકો જે ઋણ વિદ્યુતભાર ધરાવતા હોય તેમને કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો કહેવામાં આવે છે. આવા પ્રક્રિયકો ઇલેક્ટ્રોનના ધની હોય છે. માટે આવા પ્રક્રિયકો કે જે પ્રક્રિયકો પાસે ઇલેક્ટ્રોનની ઉણપ હોય તેના પર હુમલો કરે છે અને પ્રક્રિયા કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણી ચોપડીની અંદર પેજ નંબર 300ની જો વાત કરીએ તો ત્યાં છેલ્લેથી બીજી લાઇનમાં આપણને એક શબ્દ મળે છે, ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. તો આપણે ચોપડીમાં પેજ નંબર 300 ઉપર જઈ એ નોંધ તરીકે લખી લઈશું કે સાયનાઇડ અને નાઇટ્રાઇટ જેવા સમૂહો બે કેન્દ્રાનુરાગી કેન્દ્રો ધરાવે છે, તેથી આ પ્રકારના પ્રક્રિયકોને ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો તરીકે ઓળખવામાં આવે છે. એવમ 301 પેજ નંબર ઉપર કોયડો 10.5 જેને આપની નોટમાં લખી અને આપે તૈયાર કરવાનો પણ રહેશે. આપણે અહીંયા જોઈ રહ્યા છીએ હેલો આલ્કેનની પ્રક્રિયાઓ અને હેલો એરિનની પ્રક્રિયાઓ. અગાઉ વાત કરી તે પ્રમાણે હેલો આલ્કેનની પ્રક્રિયા ત્રણ પ્રકારે અને હેલો એરિનની પણ ત્રણ પ્રકારે, જે અહીંયા એક સાથે લખી છે મેં, જેથી આપ સમજી શકો કે આપણે કયા ટોપિક કયા હેડિંગ નીચે ભણી રહ્યા છીએ. તો સૌ પ્રથમ વાત કરું હેલો આલ્કેનની પ્રક્રિયા, જેમાં છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો અહીંયા મેં હેડિંગ કર્યું છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ મુખ્યત્વે બે પ્રકારે જોવા મળે છે. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ મુખ્યત્વે બે પ્રકારે જોવા મળે છે, દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા SN2 અને એકઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે SN1. જેમાં અહીંયા આપણે વાત કરીશું પહેલા નંબરની, એટલે દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સમજાવો અથવા SN2 ક્રિયાવિધિ સમજાવો, બરાબર ને? અથવા અહીંયા હું પ્રશ્ન બનાવીને આપું કે ક્લોરોમિથેનની હાઇડ્રોક્સાઇડ આયન સાથેની ક્રિયાવિધિ સમજાવો, તો આ પણ એક અલગ પ્રશ્ન તમને જોવા મળે. જવાબ શરૂ કરીશું. આપ ખૂબ ધ્યાન રાખજો, આ વિડીયોને બે વખત ચોક્કસ જોજો. વિડીયો મજબૂતી તૈયાર થઈ જશે અને જેને SN2 આવડશે અને SN1 પણ આવડશે. તો આપણે સૌ પ્રથમ લખીશું પૂર્ણનામ. શું છે પૂર્ણનામ? એટલે પૂર્ણનામ ના લખી દેતા પાછા, હા બહુ હોશિયાર હોય એમ તો આવું થાય એમ લખી દઈએ પૂર્ણનામ. પણ આપણે પૂર્ણનામ લખીશું કેવી રીતે? SN2 ક્રિયાવિધિનું પૂર્ણ નામ
દ્વિઆર્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે એવું અહીંયા લખીશું. ક્લિયર? વર્ષ વૈજ્ઞાનિકની માહિતી 1937 માં વૈજ્ઞાનિક એડવર્ડ ડીવી હ્યુહેસે અને સર ક્રિસ્ટોફર ઇંગોલ્ડે આ ક્રિયાવિધિ રજૂ કરી હતી. મિત્રો, અહીંયા વૈજ્ઞાનિકના નામમાં સુધારો છે, જે બોર્ડ પ્રમાણે તમે નોટમાં કરી લેજો. નોટ્સ આપણે અગાઉ લખેલી છે. વાત કરીશું ત્રીજા નંબરની. રાસાયણિક ગતિકીના સિદ્ધાંત પ્રમાણે આ પ્રક્રિયાનો ક્રમ બંને પ્રક્રિયકોની સાંદ્રતા પર આધાર રાખે છે, માટે આ પ્રક્રિયાનો ક્રમ બીજો છે અથવા આ પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે એવું કહી શકાય. કેમ એવું કહી શકાશે? કારણ કે રાસાયણિક ગતિકીના સિદ્ધાંત પ્રમાણે એવું કહી શકાય છે કે આ પ્રક્રિયાનો ક્રમ બંને પ્રક્રિયકોની સાંદ્રતા પર આધાર રાખે છે. એટલે ક્લોરોમિથેન અને હાઇડ્રોક્સાઇડ આયન એમ બંને પ્રક્રિયકો ઉપર. અહીંયા આપણે વાત કરીશું પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ એસેન્ડો ક્રિયાવિધિ સરળતાથી આપે છે, અથવા તો પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ દ્વિઆણ્વીય કેન્દ્રનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સરળતાથી આપે છે, દર્શાવે છે એવું આપણે અહીંયા લખીશું. ફરી એકવાર કહી દો, પૂર્ણ નામ, વર્ષ, વૈજ્ઞાનિકની માહિતી અને પ્રક્રિયા ક્રમની માહિતી, કયો હેલાઇડ આપે એની માહિતી. બોલો તૈયાર. પૂર્ણ નામ, વૈજ્ઞાનિકની માહિતી, પ્રક્રિયાનો ક્રમ, કયો હેલાઇડ આપે તેની માહિતી. તો ચાર મુદ્દા થઈ ગયા. હવે આ તો બધું પ્રક્રિયા ઉપરથી આપણે લખીશું વર્ણન. છેક સુધી સાંભળજો વર્ણન. અહીંયા ક્લોરોમિથેનની હાઇડ્રોક્સાઇડ આયન સાથેની પ્રક્રિયા દ્વિઆણ્વીય કેન્દ્રનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ છે અથવા એસેન્ટો ક્રિયાવિધિનું ઉદાહરણ છે. અહીંયા આપ જોઈ રહ્યા છો હાઇડ્રોક્સાઇડ આયન, આ ક્લોરોમિથેન છે, જેમાં ત્રણ હાઇડ્રોજન પરમાણુ મેં ડાબા હાથ તરફ લખ્યા છે. આપણે આ રીતે વિડીયો જોઈએ છે, આ આપણો ડાબો હાથ છે, ડાબા હાથ તરફ લખ્યા છે. અહીંયા એક સંક્રાંતિ અવસ્થા દર્શાવી છે, જેમાં એક હાઇડ્રોજન ઉપર અને બે નીચેની તરફ એવું તૂટક રેખાથી CH અને તૂટક રેખાથી OH અવસ્થાને સંક્રાંતિ અવસ્થા કહેવાય છે. ત્યારબાદ અહીંયા આપ જોઈ રહ્યા છો કે ડાબા તરફ OH એ બંધ સ્વરૂપે જોડાયો છે, તૂટક રેખા ત્યાંથી નીકળી ગઈ છે અને ક્લોરાઇડ આયન દૂર થયો છે, એટલે આલ્કોહોલ બન્યો CH3OH, એટલે મિથેનોલ. આ પ્રક્રિયાને બરાબર ધ્યાનથી મગજ પર રાખશો તો આખું જ વર્ણન તમને આવડશે, જે આપણે અહીંયા જોઈશું. ઉપરોક્ત પ્રક્રિયા ઉપરથી સ્પષ્ટ છે કે આ પ્રક્રિયા એક જ તબક્કામાં થાય છે, કોઈ મધ્યસ્થ નિપજ જોવા મળતી નથી. આ પ્રક્રિયા એક જ તબક્કામાં થઈ, આ મધ્યસ્થ નિપજ ન ગણાય, આ તો સંક્રાંતિ અવસ્થા છે. અહીંયા લખીશું આપણે બીજા મુદ્દામાં, આ પ્રક્રિયામાં પ્રક્રિયકનું અસમ વિભાજન થતું નથી. અસમ એટલે એક ધન ભાર અને એક ઋણ ભાર, આવું વિભાજન SN1 માં જોવા મળશે. તો અસમ વિભાજન જોવા મળતું નથી, માટે ધ્રુવીય દ્રાવકો જેવા કે પાણી, ઇથેનોલ કે એસિટિક એસિડની કોઈ જરૂરિયાત ઊભી થતી નથી, જરૂર પડતી નથી. ફરી એકવાર આપણે વાત કરીશું, ઉપરોક્ત પ્રક્રિયા ઉપરથી સ્પષ્ટ છે કે SN2 પ્રક્રિયા એક જ તબક્કામાં થાય છે, કોઈ મધ્યસ્થ નિપજ જોવા મળતી નથી. પ્રક્રિયા ઉપરથી કહી શકાય કે અહીંયા પ્રક્રિયકનું અસમ વિભાજન થતું નથી, માટે ધ્રુવીય દ્રાવક જેવા કે પાણી, આલ્કોહોલ કે એસિટિક એસિડની પણ જરૂર પડતી નથી. આ બંને પોઈન્ટ હવે ક્લિયર. આગળનો પોઈન્ટ, પ્રક્રિયક અને નિપજમાં કાર્બન પરમાણુ ઉપર sp3 સંકરણ હોય છે. પ્રક્રિયક અને નિપજમાં કાર્બન પરમાણુ ઉપર sp3 સંકરણ જોવા મળે છે, જ્યારે સંક્રાંતિ અવસ્થામાં કાર્બન પરમાણુ ઉપર sp2 સંકરણ હોય છે. સંક્રાંતિ અવસ્થામાં કાર્બન પરમાણુ પર sp2 સંકરણ હોય છે. અહીંયા આપણે વાત કરીએ કે ત્રણ હાઇડ્રોજન પરમાણુ આપણે આ રીતે દર્શાવ્યા છે ને, એને એક સમતલમાં કહેવાય. એટલે મુદ્દો લખ્યો છે, સંક્રાંતિ અવસ્થામાં ત્રણેય હાઇડ્રોજન પરમાણુઓ એક જ સમતલમાં હોય છે. તો જોઈ લઈએ આપણે, પ્રક્રિયક અને નિપજમાં sp3 સંકરણ કાર્બન પર,
સંક્રાંતિ અવસ્થામાં કાર્બન પર sp2, વળી પાછા એના ત્રણેય હાઇડ્રોજન પરમાણુ એક જ સમતલમાં હોય છે, એ અહીંયા લખ્યું આપણે. હવે મેં તમને વાત કરી હતી કે આ તૂટક રેખાથી બંધ દર્શાવ્યા છે, તો અહીંયા ક્લોરીનનો બંધ તૂટે છે અને હાઇડ્રોક્સાઇડ આયનનો બંધ બને છે, એટલે આપણે અહીંયા લખ્યું છે સંક્રાંતિ અવસ્થા પરથી કહી શકાય કે C-CL1 અંશતઃ તૂટે છે, જ્યારે C-OH બંધ અંશતઃ બને છે. તો એ આપણે અહીંયા લખ્યું, આપ જોઈ રહ્યા છો આપણે અહીંયાથી બધું વર્ણન લખ્યું કે એક જ તબક્કામાં થાય મધ્યસ્થી પદ ના મળે, અહીંયા એ પણ લખ્યું સંવિભાજન ના થાય તો કોઈ દ્રાવકની જરૂર નથી પાણી વગેરેને, અહીંયા આપણે લખ્યું કે કાર્બનનું સંકરણ પ્રક્રિયકની પદમાં કયું અને સંક્રાંતિમાં કયું, ત્રણ હાઇડ્રોજન ક્યાં છે, અહીંયા એ પણ આપણે કહી દીધું કે ભાઈ આ બંધ જે વાત કરીએ છીએ અંશતઃ તૂટે છે અને અંશતઃ બને છે, આ બધું જ આપણે પ્રક્રિયા ઉપરથી લખી રહ્યા છીએ. ખ્યાલ આવી રહ્યો છે આપણે, આ થિયરીમાં ખૂબ જ સરળ થિયરી છે. અહીંયા આપણે વાત કરીશું નિપજ પરથી, આરે નિપજ, અહીંયા જોજો, અહીંયા જોજો, બે જગ્યાએ જોજો, સાથે જોજો, એક આખે જો એક આખે જો. જો નિપજ પરથી કહી શકાય કે દાખલ થતો હાઇડ્રોક્સાઇડ આયન દૂર થતા ક્લોરાઇડ આયનની વિરુદ્ધ દિશામાં દાખલ થાય છે. આપણે જોઈએ પ્રક્રિયકમાં સીએલ જમણા હાથ તરફ છે અને OH ડાબા હાથ તરફ છે, એવું નહીં કે જમણો હાથ મૂકે એટલે જમણા હાથ તરફ અને ડાબો હાથ મૂકી એટલે ડાબા હાથ તરફ. તમે આ બેઠા છો નેચરલી, તમે જો તો આ જમણો હાથ થશે તમારો, તે આ જમણો હાથ, આ ડાબો હાથ છે તો અહીંયા ડાબો હાથ આવે, તો એની વિરુદ્ધ દિશામાં દાખલ થાય છે. હવે અહીંયા વાત કરીશું આપણે વિરુદ્ધ દિશામાં દાખલ થાય છે, આમ થવાનું કારણ એ છે કે દૂર થતો ક્લોરાઇડ આયન અને દાખલ થતો હાઇડ્રોક્સાઇડ આયન બંને ઋણ વિભારિત છે, માટે એકબીજાને અપા કરશે છે, એવું આખું આપણે અહીંયા લખીશું. આમ થવાનું મુખ્ય કારણ એ છે કે દૂર થતો ક્લોરાઇડ આયન અને દાખલ થતો હાઇડ્રોક્સાઇડ આયન બંને ઋણ વિભારિત હોવાથી એકબીજાને અપા કરશે છે, એવું આપણે અહીં લખીશું આખું જ વાક્ય. હવે વાત કરીશું SN2 ક્રિયાવિધિમાં મળતી નિપજમાં ઇન્વર્ઝન જોવા મળે છે. ઇન્વર્ઝન એટલે અહીં આપણે વાત કરીએ જે સમૂહ દૂર થાય છે જમણી તરફ છે અને જે દાખલ થાય છે તે ડાબી તરફ છે, અને ઇન્વર્ઝન નિપજ મળે છે એવું કહીએ છીએ. હવે પ્રક્રિયા વેગ લખતા શીખીશું કે પ્રક્રિયા વેગ સમપ્રમાણમાં ચાલે. આપણે વાત કરી સૌપ્રથમ કે રાસાયણિક ગતિકીના સિદ્ધાંત પ્રમાણે પ્રક્રિયાનો ક્રમ બંને પ્રક્રિયકની સાંદ્રતા પર એટલે સમપ્રમાણમાં ચાલે. S અને NU, NU ઉપર માઇનસ છે એટલે ન્યુક્લિયોફાઇલ એટલે કેન્દ્ર અનુરાગી, એટલે અહીંયા NU માઇનસ ને અહીંયા S એટલે સબસ્ટ્રેટ, એટલે આપણે જે ક્લોરોમિથેન લીધો તે ચલે છે ને નિશાની છે ચાલતી જ નથી એટલે K લખી દીધો. આવું જ આપણે સામે લખ્યું ચલે છે અને K સાથે, તો ચલે છે અને K સાથે તો આપણો સબસ્ટ્રેટ છે ક્લોરોમિથેન એટલે ક્લોરોમિથેન લખ્યું, આપણો કેન્દ્ર અનુરાગી છે OH માઇનસ હાઇડ્રોક્સાઇડ એને ત્યાં લખ્યો. વાત કરું આ પોઈન્ટની, એક માટે MCQ પણ છે આલ્કાઇલ હેલાઇડનો SN2 ક્રિયાવિધિનો ક્રમ. મિથાઇલ હેલાઇડ ઇઝ ગ્રેટર ધેન 1 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ ઇઝ ગ્રેટર ધેન 2 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ ઇઝ ગ્રેટર ધેન 3 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ છે. એટલે SN2 ક્રિયાવિધિ સરળતાથી કોણ આપે આપણને CH3X મિથાઇલ હેલાઇડ, રાઈટ, અને તૃતીય આલ્કાઇલ હેલાઇડ એટલે સરળતાથી આપણને આ ક્રિયાવિધિ આપતો નથી. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વાત કરી SN2 ક્રિયાવિધિની. આ વિડીયો બે વખત જોશો, વિડીયોને લાઈક આપવાનું તમે કેમ ચૂકી રહ્યા છો? ઘણા બધા વિદ્યાર્થીઓ વિડીયો જોવે છે પણ જૂજ વિદ્યાર્થીઓ જ લાઈક આપે છે, તો વિડીયોને જોવો, વિડીયોને લાઈક આપો અને બીજાને ફોરવર્ડ પણ કરો જેથી અન્ય વિદ્યાર્થીઓ વિડીયોનો લાભ લઈ શકે. થેન્ક યુ વેરી મચ.